गुड आफ्टरनून स्टूडेंट्स, नील माधव पब्लिक स्कूल में तमारु स्वागत छे। आजे आपणे धोरण 3 नो सब्जेक्ट इंग्लिश भणवाना छे। बाळको, तो इंग्लिश में आपणे आपणा आगळना वीडियो में यूनिट 5 माय क्लासरूम एंड माय टीचर में आपणे आई बुक में एक्टिविटी नंबर 2 सुधी जोई गया। तो आजे आपणे एक्टिविटी नंबर 3 जोईशुं। तो बधानो ध्यान बाळको, आई बुक में खोलवानुं छे एक्टिविटी नंबर 3। वाचे आपणे सूचना फिलिंग ध ब्लेंक्स, खाली जगह पूरो। एम जुओ पहलू मै क्रॉन्स के कलर, बराबर मारा कलर। तो मै अपने शू आप खाली जगह हेव अ क्रॉन्स। तो यू के आई शू आ, तो आई मै एट मारु थे, एट आई एट हूँ एट मारू, एट जवाब में आई लखीशू आप आई। नंबर बे सानू चित्र है नॉट नू। तो हिज बुक, बराबर है, खाली जगह हेज अ बुक। तो काउंस में आपणुं छे आपणे शी अने ही। तो बाळको, शीनू बहुवचन शू थाय हर, अने हिजनू बहु हीनू बहुवचन शू थाय हिज। तो अहीं हिज आपूं छे, तो जवाबमां शू आवशे ही, लखीशुं आपणे ही। नंबर 3 हर पेन्सिल, बराबर पेन्सिलનું ચિત્ર છે, ખાલી જગ્યા હેઝ અ પેન્સિલ, બરાબર। શીનું આપણે બહુવચન શું થાય, શી હોય ત્યારે શું વપરાય, તો કે હર। તો અહીંયા હર છે તો જવાબમાં શું આવશે, શી, લખીશું આપણે શી। નંબર 4 હિઝ ઓરેન્જ, તો ખાલી જગ્યા હેઝ ઓરેન્જીસ, એક કરતાં વધારે છે એટલા માટે ઓરેન્જીસ એસ લાગેલો છે। તો ખાલી જગ્યામાં એ પૂછે હી અને આઈ, તો હિઝ છે બાળકો અહીંયા, એટલે જવાબમાં શું આવશે, હી। ત્યારબાદ હર ટેબલ, તો શું છે ખાલી જગ્યા, ખાલી જગ્યા હેઝ અ ટેબલ, અહીંયા હર છે એટલે જવાબમાં શું આવશે બાળકો, શી હેઝ અ ટેબલ। નંબર 6 યોર બેટ, બરાબર બાળકો, ખાલી જગ્યા શું છે, ખાલી જગ્યા હેવ અ બેટ, યુ અને આઈ, યોર છે એટલે શું આવશે બાળકો, યુ, યુ હેવ અ બેટ, તારું બેટ। સમજ પડી બાળકો, આમાં શું આવશે, તો કે હિઝ, હિઝ હોય તો હી આવે, હર હોય તો શી આવે, માય હોય તો શું હોય બાળકો, આઈ, અને યુ હોય તો યોર, યોર હોય તો યુ। સમજ પડી। ત્યારબાદ પ્રશ્ન નંબર 7 મેક સેન્ટેન્સ શો ઇન ધ એક્ઝામ્પલ, ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ખાલી જગ્યા પૂરો। પહેલું જો એક્ઝામ્પલ આપણે જોઈશું, માય બેટ, તો કે આઈ હેવ અ બેટ, મારું બેટ, તો આપણે શું, આઈ હેવ અ બેટ, એટલે કે મારી પાસે બેટ છે। યોર બેટ, તો યોર, તો તારું બેટ, તો શું આવશે, યુ હેવ અ બેટ, તારી પાસે બેટ છે। હિઝ બેટ, તો આપણે શીખા, હિઝ હોય તો શું આવશે, હી, તો હી હેઝ અ બેટ, તેની પાસે બેટ છે, અને હે હર બેટ, તો કે શી હેઝ અ બેટ, તેની પાસે બેટ છે। ચાલો, માય પેન્સિલ પહેલું છે બાળકો, તો માય પેન્સિલ હોય તો આઈ, માય હોય તો શું આવે, આઈ, આઈ હેવ અ પેન્સિલ, મારી પાસે પેન્સિલ છે। નંબર 2 હર પેન, તો હર કોના માટે વપરાય બાળકો, છોકરી માટે, તો હર હોય તો શું આવે, સી હેઝ અ પેન, તેની પાસે પેન છે। યોર બુક, તો યોર હોય તો શું આવે, યુ, તો યુ હેવ અ બુક, તેની પાસે બુક છે। ત્યારબાદ છે બાળકો હિઝ બેલ બોલ, બરાબર છે, હિઝ કોના માટે વપરાય, તો કે છોકરા માટે, તો હિઝ આવે તો છોકરા માટે શું વપરાય, હી કે શી, તો કે હી, અથવા તો હિઝ જે સાનું બહુવચન છે હીનું, બરાબર છે, તો આપણે લખીએ કે હી હેઝ અ બોલ। ત્યારબાદ માય સ્લેટ, મારી સ્લેટ છે, તો આઈ હેવ અ સ્લેટ, માય આવે તો શું આવશે, આઈનો ઉપયોગ થાય। પછી હિઝ ચેર, તો કે હી હેઝ અ ચેર। હર ટેબલ, તો હર આવે તો શું આવે, શી, શી હેઝ અ ટેબલ। યોર કોમ, તમારો કાસ્કો છે, તો યુ હેવ અ કોમ, તારી પાસે કાસ્કો છે। સમજ પડી। આગળના વિડીયોમાં આપણે હિઝ, શી, હિઝ, આઈ એમ અને હી, શી અને ઇટ વિશે આપણે શીખી ગયા હતા, બરાબર। તમારે વધારે સમજવા માટે તમારે એ વિડીયો જોવાનો છે અને રિવિઝન કરવાનું છે। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 8 વાચ્ય સૂચના આપણે લુક એટ ધ પિક્ચર એન્ડ સમ ઓફ ધ ઓબ્જેક્ટ્સ યુ ફાઇન્ડ ઇન યોર ક્લાસરૂમ,
choose and write the correct sentence from the help box for each picture. તમારા વર્ગખંડમાં જોવા મળતી વસ્તુઓના ચિત્રો અહીં જુઓ. આપેલ બોક્સમાંથી યોગ્ય વાક્ય પસંદ કરી દરેક ચિત્રની નીચે લખો. જો બાળકો, પહેલાં આપણને આપેલા છે, અહીંયા બધા આપણને શું આપેલું છે, બોક્સમાં આપણને સેન્ટેન્સ આપેલા છે. તો પહેલું સેન્ટેન્સ બાળકો, ધીઝ ઇઝ બેન્ચ. તો આપણને બેન્ચનું ચિત્ર ક્યાં છે, તો કે અહીં છે. તો આપણે લખીશું એ ચિત્રમાં કે ધીઝ ઇઝ માય બેન્ચ. ત્યારબાદ નંબર બે, સાનેસ કયું છે લાઇન, ધેર ઇઝ અ ફેન ઇન માય ક્લાસ રૂમ. તો ક્યાં છે ફેનનું ચિત્ર, તો કે અહીં આપેલું છે આપણે. તો ત્યાં લખીશું કે ધેર ઇઝ અ ફેન ઇન માય ક્લાસ રૂમ. નંબર ત્રણ, ધેર ઇઝ અ બ્લેકબોર્ડ ઇન માય ક્લાસ રૂમ. તો બ્લેકબોર્ડનું ચિત્ર દેખાય છે આપણને પહેલું બાળકો, ત્યાં લખીશું આપણે કે ધેર ઇઝ અ બ્લેકબોર્ડ ઇન માય ક્લાસ રૂમ. નંબર ચાર, ધેર ઇઝ અ ડસ્ટર ઇન માય ક્લાસ રૂમ. તો ડસ્ટરનું ચિત્ર ક્યાં છે બાળકો, તો કે બીજું ચિત્ર છે ડસ્ટરનું, ત્યાં આપણે લખીશું કે ધેર ઇઝ અ ડસ્ટર ઇન માય ક્લાસ રૂમ. ત્યારબાદ ધેર આર વિન્ડોઝ ઇન માય ક્લાસ રૂમ. તો વિન્ડો એટલે કે બારી, બારીનું ચિત્ર ક્યાં છે, તો કે ચોથા નંબરનું લખીશું આપણે, ધેર ઇઝ અ વિન્ડોઝ ઇન માય ક્લાસ રૂમ. મારા ક્લાસમાં બારી છે. ત્યારબાદ ધેર આર અ ચોક્સ ઇન માય ક્લાસ રૂમ. તો ચોકનું ચિત્ર છે બાળકો ત્રીજા નંબરનું, તો લખીશું આપણે કે ધેર આર ચોક્સ ઇન માય ક્લાસ રૂમ. મારા ક્લાસમાં ચોક છે. મજા આવી ને બાળકો, સરસ મજાનું છે ને સહેલું. તો અહીં બાળકો આપણી એક્ટિવિટી નંબર થ્રી પૂર્ણ થાય છે. બધાએ આનું રિવિઝન કરવાનું છે અને હી શી હી હેઝવાળા વાક્યો જે આપણે શીખ્યા અહીં, બરાબર, આનું બધાએ રિવિઝન કરવાનું છે અને ઘરે તમારે મહેનત કરવાની છે. અસ્તુ, આભાર.